हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बीकॉम सेम 5। नमस्ते, श्री शिमशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन मैनेज बाय सीनियर सिटीजन एजुकेशन सोसाइटी। बीकॉम सेम 5 बॉयज एंड गर्ल्स अपने फर्स्ट फोर्थ यूनिट कंप्लीट करू। प्रोसेस कोस्टिंग रिवर्स में आपने स्टार्ट करूँ तो चैप्टर नंबर 3 यूनिट नंबर 3 ऑपरेटिंग कोस्टिंग एमा आपने सम जोया छे होटल्स ना अने अमुक सम में तमने लोगों ने होमवर्क में आईपा छे ई तमे लोगों ए कैलक्युलेट कर्या छे। हवे आपने आगर करी छु थिएटर ना सम। एक सम आपने थिएटर नो જોયો છે, હવે આપણે આગળ કરીશું થિયેટર નો સેકન્ડ પેજ નંબર 211 સમ નંબર 17। ફર્સ્ટ અમાઉન્ટ રીડ કરું છું, પીડીએફ ગ્રુપમાં હું તમને અમાઉન્ટની મોકલી આપીશ। ફર્સ્ટ અમાઉન્ટ રીડ કરું છું, અમાઉન્ટ સમજો। પ્રિપેર એન ઓપરેટિંગ કોસ્ટિંગ સ્ટેટમેન્ટ ઓફ ગેલેક્સી થિયેટર For the year ending 31st 3 2018, from the following information, first type पूछे office expense 2,87,200, carbon 2,30,000, advertisement expense 2,28,160, electricity bill 2,90,000, print rent 3,63,200, other expense 78,840, salary IP છે 5, clerk IP છે 5, એક ને આપે છે 2,400 monthly આપે છે એટલે multiply by 12, one manager 8,000, two operator monthly 4,000, eight doorkeeper monthly 1600, building rupees 20 lakhs, its estimated life is 20 years, cost of projector and other instrument is rupees 12 lakhs, depreciation is 10%, during the year they organize 3 show daily, theater capacity is 850 seats, they utilize 80% of the seats। લાસ્ટ આપણે જે સમ કર્યો હતો એમાં કીધું હતું કે 20% વેકેન્ટ રહે છે એટલે આપણે ઓક્યુપન્સી લીધી હતી 80%, આમાં કીધું છે કે યુટિલાઇઝ 80% યુટિલાઇઝ થાય છે, પૂરેપૂરી ઉપયોગ થાય છે। ટોટલ થિયેટરમાં કેપેસિટી આપી છે 850 સીટ્સની, 850 સીટ્સ ટોટલ થિયેટરમાં આપી છે। અપર ક્લાસ 250, અપર ક્લાસની છે 250, બાલ્કની 200 સીટ્સ, લોવર ક્લાસ 400 સીટ્સ। અપર ક્લાસની 250, બાલ્કની 200, લોવર ક્લાસ 400। લોવર ક્લાસ, અપર ક્લાસ એન્ડ બાલ્કની વેઇટ ઇઝ 1:2:3 રિસ્પેક્ટિવલી। લોવર ક્લાસનું આપ્યું છે 1 વેઇટ, અપર ક્લાસનું આપ્યું છે 2 અને બાલ્કનીનું વેઇટ આપ્યું છે 3। ડેઝ ઓફ ધ યર 360, સમમાં ક્લેરિફાઈ કીધેલું છે કે કેટલા ડેઝ કાઉન્ટ કરવાના છે, ડેઝ આપ્યા છે 360। આગળ આપણે જે સમ કર્યો હતો સમ નંબર 14, એમાં કીધું નહોતું કે કેટલા ડેઝ લેવાના છે, આપણે બાય ડિફોલ્ટ 365 ડેઝથી કાઉન્ટ કર્યા હતા, આમાં એણે ડેઝ ક્લેરિફાઈ કરીને આપી દીધા છે 360। ઇફ ઓનર વોન્ટ્સ ટુ ગેટ 25% રિટર્ન ઓન ટોટલ ઇન્કમ, જે હોટલનો થિયેટરનો ઓનર છે કે જે 25% રિટર્ન છે કે જે ટોટલ ઇન્કમ ઉપર મેળવે છે, ઇન્કમ ઉપર એને 25% મળે છે તો કોસ્ટ ઉપર આપણે આપવાના છે 33.33 અથવા 1/3। એના પછી ફાઇન્ડ આઉટ ધ રેટ ઓફ ઈચ ટિકિટ પર પર્સન, દરેક ક્લાસની ટિકિટ કેટલી છે પર પર્સન એ આપણે ફાઇન્ડ કરવાનું છે। અમાઉન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે, આન્સર તરફ આપણે આગળ વધીએ। ફર્સ્ટ લખવાનું છે હેડિંગ
statement showing operating costing of Galaxy Theater column आवशे बे particular amount book मा जे expense आईपा छे as it is book मा expense आईपा छे ए लखवाना छे first type पूछे office expense 2,87,200 carbon 2,30,000 advertisement expense 2,81,160 electricity bill 2,90,000 print rent 3,63,200 other expense 78,840 salary of clerk clerk ni salary IP chhe एक क्लर्क ने आपे छे 2,400 एवा टोटल 5 क्लर्क छे मंथली आपे छे 2,400 पांच क्लर्क छे 2,400 मल्टीप्लाई 5 मल्टीप्लाई मंथली आपे छे એટલે मल्टीप्लाई बाय 12 એટલે अमाउंट મળે છે 1,44,000 સેકન્ડ સેલેરી ઓફ મેનેજર एक मैनेजर राखो छे एक मैनेजर ने 8,000 पर मंथ आपे छे 8,000 मल्टीप्लाई 1 मल्टीप्लाई 12 એટલે મેનેજર ની સેલેરી આવે છે 96,000 એના પછી સેલેરી ઓફ ઓપરેટર 4,000 મંથલી આપે છે બે ઓપરેટર રાખ્યા છે 4,000 મલ્ટીપ્લાઈ 2 મંથલી આપે છે એટલે મલ્ટીપ્લાઈ 12 એટલે આવે છે 96,000 સેલેરી ઓફ ડોરકીપર ડોરકીપર ને સેલેરી આપે છે 1600 1600 એવા ડોરકીપર રાખ્યા છે 8 1600 મલ્ટીપ્લાય 8 મલ્ટીપ્લાય 12 એટલે અમાઉન્ટ મળે છે 1,53,600 1,53,600 બિલ્ડિંગ 20 લાખ ની આઈપી છે એના ઉપર ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનો છે એસ્ટિમેટેડ લાઈફ આઈપી છે 20 વર્ષ C માઇનસ S અપોન N એનું ફોર્મ્યુલા છે ડેપ્રિસિએશન બિલ્ડિંગ ઉપર ફાઇન્ડ કરવાની કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ કોસ્ટ આઈપી છે તમને 20 લાખ સ્ક્રેપ આઈપો નથી એટલે 20 લાખ માઇનસ ડેસ ડિવાઇડેડ બાય n એટલે નંબર ઓફ યર્સ 20 નંબર ઓફ યર્સ આપ્યું છે 20 એટલે 20 લાખ ડિવાઇડ 20 અમાઉન્ટ મળે છે 1 લાખ કે જેને કહેવાય છે ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ એના પછી ડેપ્રિસિએશન ઓન પ્રોજેક્ટર અધર ઇન્સ્ટ્રુમેન્ટ 12 લાખ ના અધર ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોજેક્ટર આપ્યું છે એના 10% 12 લાખ into 10% 1,20,000 ટોટલ કોસ્ટ આવે છે 21,87,000 વર્કિંગ નોટ અહીંયા બાકી છે વર્કિંગ નોટ બતાવવી જરૂરી છે સ્ટેટમેન્ટમાં વર્કિંગ નોટની ક્યાંય પણ એન્ટ્રી આવશે નહીં સ્ટેટમેન્ટ બુક પ્રમાણે પ્રિપેર કરવાનું છે ટોટલ કોસ્ટ તમને મળે છે 21,87,000 પ્રોફિટ માટે એણે કીધું છે 25% ઓન ટોટલ ઇન્કમ 25% ટોટલ ઇન્કમ ઉપર આપે છે 25% કોસ્ટ પ્રાઇસ જ્યારે 20% હોય ત્યારે સેલિંગ પ્રાઇસ ઉપર હોય છે 25% સેમ સિચ્યુએશન કોસ્ટ પ્રાઇસ ઉપર જ્યારે 25% કહે છે ત્યારે સેલિંગ પ્રાઇસ ઉપર આવે છે સોરી 25% એણે ટોટલ ઇન્કમ ઉપર કીધું છે સેલિંગ પ્રાઇસ ઉપર 25% કહે છે ત્યારે કોસ્ટ પ્રાઇસ ઉપર આવે છે 1/3 અથવા 33.33% 21,87,000 એના 1/3 કરો છો ત્યારે તમને અમાઉન્ટ મળે છે 7,29,000 7,29,000 એડ કરો છો એટલે ટોટલ થશે 21,87,000 પ્લસ 7,29,000 અમાઉન્ટ મળે છે 29,16,000 29,16,000 તમને ટોટલ ઇન્કમ મળે છે એક વખત ફરીને રિપીટ કરીએ સ્ટેટમેન્ટ ઓફિસ એક્સપેન્સ
कार्बन, एडवर्टाइजमेंट एक्सपेंस, इलेक्ट्रिसिटी बिल, प्रिंट रेंट, अदर एक्सपेंस, सैलरी ऑफ क्लर्क, जे कोई पण सैलरी आईपी होय, मंथली आईपी होय तो मल्टीप्लाय 12 करीने तमारे इयरली फाइंड करवानी छे। सैलरी ऑफ मैनेजर, सैलरी ऑफ ऑपरेटर, सैलरी ऑफ डोरकीपर, एना पछी आपणे फाइंड कर्यु डेप्रिशिएशन ऑन बिल्डिंग, डेप्रिशिएशन ऑन प्रोजेक्टर अने लास्ट में तमने मळे छे टोटल कोस्ट। प्रॉफिट आपणे कर्यो 1/3 कोस्ट ना अने टोटल इनकम मळे छे 29,16,000। वर्किंग नोट जोईए। फर्स्ट वर्किंग नोट नंबर फर्स्ट, कैलक्युलेशन ऑफ मेन शो, એનું ફોર્મ્યુલા છે સીટ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય શો મલ્ટીપ્લાય કેપેસિટી। થિયેટરની કેપેસિટી કેટલી છે? સીટ ટોટલ આઈપી છે 850, એણે ત્રણ કેટેગરીમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે 850ને। એમાં અપર ક્લાસની સીટ છે 250, બાલ્કનીની સીટ્સ છે 200 અને લોવર ક્લાસની સીટ્સ છે 400। 250, 200 અને 400। ફર્સ્ટ આપણે લખીએ છીએ અપર, બાલ્કની અને લોઅર, અને લાસ્ટમાં લખાશે ટોટલ। સીટ આઈપી છે અપર ક્લાસની 250, બાલ્કનીની લખી આપણે 200, લોઅર ક્લાસની લખી 400। ડેઝ બુકમાં આપી દીધા છે સમમાં, લાસ્ટ સમ આપણે કર્યો હતો એમાં ડેઝ માટે કોઈ ઇન્ફોર્મેશન આપી નહોતી, ત્યારે આપણે ડેઝ લીધા હતા 365। આમાં એને ડેઝ માટે કીધું છે કે 360 દિવસ થિયેટર ઓપન રહે છે, એટલા માટે આપણે અહીંયા ડેઝ લેવાના છે 360। બધામાં આવશે અપર, બાલ્કની અને લોવરમાં 360 360 360, મલ્ટીપ્લાય ડેઇલી 3 શો એરેન્જ થાય છે। બુકમાં કીધેલું છે કે ડેઇલી 3 શો એ લોકો એરેન્જ કરે છે, એટલે મલ્ટીપ્લાય 3 3 3, અને કેપેસિટી બધામાં સિમિલર રહેશે, અપર ક્લાસ, બાલ્કની અને લોઅર ક્લાસ 80% યુટિલાઇઝ થાય છે, 80% સીટ ભરેલી રહે છે, એટલે દરેકમાં આવશે 80% 80% અને 80%। મલ્ટીપ્લાય કરો, પર્સન્ટેજ ફાઇન્ડ કરો, એટલે તમને ફર્સ્ટ અપરમાં અમાઉન્ટ મળે છે 2,16,000, બાલ્કની 1,72,800, લોઅર ક્લાસ 3,45,600। ટોટલ કરો છો એટલે અમાઉન્ટ મળે છે 7,34,400। ફર્સ્ટ વર્કિંગ નોટ અહીંયા કમ્પ્લીટ થાય છે। દરેક થિયેટરના શોમાં, દરેક થિયેટરના વર્કિંગ નોટમાં ફર્સ્ટ વર્કિંગ નોટ આવશે કેલ્ક્યુલેશન્સ ઓફ મેન શો, અને એની ફોર્મ્યુલા છે સીટ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય શો મલ્ટીપ્લાય કેપેસિટી, અને લાસ્ટમાં આપણે ટોટલ કર્યો, ટોટલ મળે છે 7,34,400। નેક્સ્ટ વર્કિંગ નોટ નંબર સેકન્ડ, ટોટલ વેટેજ ઓફ મેન શો ઇઝ ઇક્વલ ટુ આન્સર મલ્ટીપ્લાય વેઇટ। અપર ક્લાસનો આન્સર આપણને મળ્યો હતો 2,16,000 મલ્ટીપ્લાય, બુકમાં જુઓ અપર ક્લાસનું વેઇટ આપ્યું છે સેકન્ડ, બાલ્કનીનું આપ્યું છે 3 અને લોઅર ક્લાસનું વેઇટ આપ્યું છે 1। જે રીતે તમે એને શો એરેન્જ કર્યા છે એ જ પ્રમાણે ફર્સ્ટ લખવાનું અપર, સેકન્ડ બાલ્કની અને થર્ડ લોઅર। ફર્સ્ટમાં તમને અમાઉન્ટ મળી હતી 2,16,000, મલ્ટીપ્લાય 2 અમાઉન્ટ મળે 4,32,000। સેકન્ડ બાલ્કની ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ હતી આગળ 1,72,800 મલ્ટીપ્લાય 3, વેઇટ આપ્યું છે 3, મલ્ટીપ્લાય કરો એટલે અમાઉન્ટ મળે છે 5,18,400। લોઅર ક્લાસમાં 3,45,600 મલ્ટીપ્લાય 1 એટલે અમાઉન્ટ મળે છે 3,45,600। ટોટલ કરો છો 12,96,000। ટોટલ વેટેજ ઓફ મેન શો મળે છે 12,96,000। પ્રોજેક્ટરમાં તમે જોયું હતું
એમાં શું હતું, આપણે 20 લાખ આગળ જે વર્કિંગ નોટ નથી બતાવી, આમાં વર્કિંગ નોટથી ક્લિયર કરી લઈએ. બિલ્ડિંગ હતું કે જેની પ્રાઇસ હતી 20 લાખ, માઇનસ પ્રિમાઇસિસ નથી, અહીંયા બિલ્ડિંગ છે, 20 લાખ માઇનસ સ્ક્રેપ આપ્યું નથી, ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇયર 20, એટલે અમાઉન્ટ મળે તમને 1 લાખ, જે આપણે ડેપ્રિશિએશન ઓન બિલ્ડિંગ ફાઇન્ડ કર્યું છે એની વર્કિંગ નોટ. નેક્સ્ટ, રેટ ઓફ ટિકિટ પર મેન શો ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ વેટ. વર્કિંગ નોટ નંબર 4, રેટ ઓફ ટિકિટ પર મેન શો, એક મેન શો દરમિયાન ટિકિટ કેટલી આવે છે એની ફોર્મ્યુલા છે, ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ વેટ. ટોટલ ઇન્કમ આપણને સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કર્યું ત્યારે મળેલી છે 29,16,000, 29,16,000 ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ આપણને સેકન્ડ વર્કિંગ નોટમાં મળેલું છે 12,96,000. 29,16,000 ડિવાઇડેડ બાય 12,96,000 એટલે તમને અમાઉન્ટ મળે છે 2.25, 2.25 એક ટિકિટનો ભાવ. આપણે વેઇટ બુકમાં આપી દીધું છે, લોવર ક્લાસનું આપ્યું છે 1, અપર ક્લાસનું આપ્યું છે 2 અને બાલ્કનીનું આપ્યું છે 3. એના વેઇટ સાથે તમારે એનો રેટ ઓફ ટિકિટ મલ્ટીપ્લાય કરવાના છે. ફર્સ્ટ લોઅર ક્લાસનું ફાઇન્ડ કરીએ, લોઅર ક્લાસ ઇઝ ઇક્વલ ટુ 1 મલ્ટીપ્લાય 2.25 ઇઝ ઇક્વલ ટુ 2.25 રૂપીઝ લોઅર ક્લાસના. અપર ક્લાસ એનું વેઇટ આપ્યું છે બુકમાં સેકન્ડ, 2 મલ્ટીપ્લાય 2.25 ઇઝ ઇક્વલ ટુ 4.5. બાલ્કની 3 મલ્ટીપ્લાય 2.25 ઇઝ ઇક્વલ ટુ 6.75 રૂપીઝ. અહીંયા કમ્પ્લીટ થાય છે સમ. ફર્સ્ટ રિપીટ કરીએ, વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ કેલ્ક્યુલેશન ઓફ મેન શો, સેકન્ડ ટોટલ વેટેજ ઓફ મેન શો, થર્ડ રેટ ઓફ ટિકિટ પર મેન શો. ત્રણ વર્કિંગ નોટ કમ્પલસરી થિયેટરના સમમાં આવે છે, આના સિવાયની કોઈ પણ વર્કિંગ નોટ થિયેટરના સમમાં પૂછાતી નથી, અને સિમિલર સમ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે. હોમવર્કમાં કેલ્ક્યુલેટ ફોલોઈંગ સમ, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર યુનિવર્સિટી એક્ઝામિનેશન. ઇફ એની ક્વેરી, આસ્ક મી એટ કોલેજ ટાઈમ 8 to 13, સમ નંબર 14 એન્ડ સમ નંબર 19. હિયર થિયેટર પ્રેક્ટિકલ સમ ઇઝ કમ્પ્લીટ. નેક્સ્ટ સેશન વી સ્ટાર્ટ પ્રેક્ટિકલ સમ ઓફ હોસ્પિટલ, લાસ્ટ મેથડ ઓફ ઓપરેટિંગ કોસ્ટિંગ, ધેન આફ્ટર ચેપ્ટર કમ્પ્લીટ. થેન્ક યુ વેરી મચ.